સરથાણા ખાતે બનેલી આગની દુર્ઘટનામાં મોતને ભેટેલ 5 વ્યક્તિઓએ ધોરણ 12 કોમર્સની પરીક્ષા આપી હતી. જેઓના પરિણામ આવે તે પહેલાં જ તેઓના મોત નિપજ્યા હતા. સુરતના અગ્નિકાંડમાં 23 વિદ્યાર્થીઓના મોત થયા છે, જેમાંના 5 વિદ્યાર્થીઓએ ચાલુ વર્ષે 12માં ધોરણ સાયન્સના 2 અને કોમર્સના 3ની પરીક્ષા આપી હતી. આ 5 મૃતક વિદ્યાર્થીઓમાંથી 3નું 12 કોમર્સનું પરિણામ જાહેર થયું છે, પરંતુ કમનસીબે તેઓ તેમનું જ પરિણામ જોવા માટે જીવિત રહ્યા નથી. એક તરફ આજે પરિણામ જાહેર થયું હતું તો બીજી તરફ આજ સમયે આ વિદ્યાર્થીઓ અંતિમ સફરે નીકળ્યા હતા. પરીક્ષા આપનાર તમામ મૃતક વિદ્યાર્થીઓ પાસ થયા છે. મારું નામ જેબી પટેલ સાહેબ છે. હું મૌની ઇન્ટરનેશનલ સ્કૂલના મેનેજિંગ ડિરેક્ટર છું. સૌપ્રથમ તો આપણા શહેરમાં ગઈકાલે સાંજે બનેલી કરુણાંતિકાથી જે વાલસોયા વિદ્યાર્થીઓ પોતાનો જીવ ગુમાવ્યો છે, માતા પિતાએ પોતાનો આધાર ગુમાવ્યો છે, એવા તમામ વિદ્યાર્થી મિત્રો એમને એમના આત્માને દિવ્ય શાંતિ પ્રાપ્ત થાય એવી અમે શ્રદ્ધાંજલિ આપીએ છીએ. એમના માતા પિતા ઉપર આવી પડેલી આ આફતને સહન કરવા માટે પ્રભુ એમને શક્તિ આપે એવી અમે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ. દુઃખ તો એ બાબતનું થાય કે આજે 12 કોમર્સનું રિઝલ્ટ ડિક્લેર થઈ રહ્યું છે અને અમારી આ શાળાનો વિદ્યાર્થી રુદ્ર, એ ડોંડા રુદ્ર, એ વિદ્યાર્થીને એટલો આનંદ હતો, અંગ્રેજી મીડિયમનો વિદ્યાર્થી ભણતો હતો, આનંદ હતો કે આજે મારું રિઝલ્ટ ડિક્લેર થવાનું છે અને ખૂબ અપેક્ષા સાથે એ વિદ્યાર્થી આગળ વધી રહ્યો હતો. અને જ્યારે આજે રિઝલ્ટ ડિક્લેર થયું ત્યારે વિદ્યાર્થી રિઝલ્ટ જોવા માટે હાજર નથી. આજે આ વિદ્યાર્થી 96 પર્સન્ટાઇલ સાથે ઉત્તીર્ણ થયો છે અને હજી 2 જ દિવસ પહેલાં આ વિદ્યાર્થી જે ડિઝાઇનિંગ કોચિંગમાં જોડાણો હતો અને આજે આપણી વચ્ચે રહ્યો નથી. આ શાળાના 10 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો. આજે 84 વિદ્યાર્થીઓ A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. આજે વિદ્યાર્થીઓએ કોઈ ઉત્સવ મનાવ્યો નથી, કારણ કે આજે વિદ્યાર્થીઓને એમનો મિત્ર ખોયો છે. એવો જ અમારો એક સાયન્સનો વિદ્યાર્થી છે, ઠુમર અંશ. એ પણ એ વિદ્યાર્થી એટલો બધો હોશિયાર વિદ્યાર્થી અને એમને આર્કિટેક્ટ બનવું હતું એટલે એ વિદ્યાર્થી પણ ડિઝાઇનિંગમાં જતો હતો અને આજે અમારી વચ્ચે રહ્યો નથી. આજે અમારા વિદ્યાર્થીઓ કે વાલીઓમાં કોઈ ઉત્સાહ જોવા મળતો નથી, કારણ કે આજે એમના મિત્રો એમને ગુમાવ્યા છે અને ફરી અમે શાળા પરિવાર વતી આ તમામ મૃતાત્માને દિવ્ય શાંતિ પ્રાપ્ત થાય એવી અમે ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરીએ છીએ અને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ છીએ. બ્યુરો રિપોર્ટ, LK7 ન્યૂઝ, સુરત.